આપણે આવી ગયા છીએ 90s ગોટી સોડા બી વોકલ ઓન લોકલ. આની સાથે ભાઈ અહીંયા તમે ઉપર જોશો ને તો ગ્લાસની અલગ અલગ વેરાયટી આવી રીતના ઇટલી ઉલટી રીતના રાખેલી છે કે આ જે ડેકોરેશન છે ને આખું અલગ અલગ કોન્સેપ્ટ આવકડે. મનોજભાઈ સાથે મળીને ખૂબ મજા આવી. મનોજભાઈ તો આપણે 9269નું કેફે જે જબરદસ્ત બનાવ્યું ને એ સક્સેસફુલ થયું. આ હવે જે કેફે તમે પાછું બનાવ્યું છે આ કેફે કોન્સેપ્ટ જ છે કે કંઈ બીજો કોન્સેપ્ટ છે? આ એકચુઅલમાં કેફે કોન્સેપ્ટ છે પણ કોલ્ડ ડ્રિંક બેઝનો કેફે કોન્સેપ્ટ છે. કોલ્ડ ડ્રિંક બેઝ એટલે જ હું અહીં જોઉં છું કે અહીંયા જેટલી પણ વસ્તુ દેખાય છે ત્યાં પણ ફ્રીજમાં હું જોઉં છું કે અલગ અલગ પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ દેખાય છે અને અહીંયા પણ જેટલી પણ વસ્તુ દેખાય છે એ પણ કોલ્ડ ડ્રિંક બેઝ છે. જેમ કે તમે 90s ગોટી સોડા તો બધામાં તમારા જ લેવલ લાગેલા છે. તો એ તમારું ખુદનું પ્રોડક્ટ છે? હા સર, પ્રોડક્શન છે, ટોટલ પ્રોડક્શન આપણું છે. તમારું ખુદનું જ પ્રોડક્શન છે? પ્રોડક્શન છે, બરાબર. પ્રોડક્શન કરીને અમે તો એનું સેલિંગ કરીએ જ છીએ, બરાબર. અમે ગામમાં ઘણી બધી દુકાનો છે આજુબાજુ, બરાબર. એટલે તમારી ફ્રેન્ચાઇઝી આપો છો દરેક? હા, એટલે ફ્રેન્ચાઇઝી અત્યારે અમે પ્રોડક્શન કરીએ છીએ અને પ્રોડક્શન છે એ સેલિંગ માટે આપીએ છીએ, બરાબર. સાથે સાથે આવનાર સમયમાં આ જે આખું લુકિંગ બનાવેલું છે આખું કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટમાં અમારું ફ્યુચર પ્લાનિંગ એવું છે કે અમે ફ્રેન્ચાઇઝી બેઝ આનું લોન્ચિંગ કરીએ, બરાબર. ફ્રેન્ચાઇઝી બેઝ, હા. અને એમાં ફ્રેન્ચાઇઝી બેઝમાં પણ એવું કે ભાઈ પ્રોડક્શન એ ખુદ કરે અને સેલિંગ પણ એ ખુદ કરે, બરાબર. પ્રોડક્શન ને સેલિંગ બે પણ ખુદ જ કરે, બરાબર. તો મને એ જણાવી દો કે આપણે જે કઈ કઈ વેરાયટીની વસ્તુ તમે રાખી છે? આપણે તો મેઇન મોકટેલ મોજીટો એ બધું તો રાખીએ જ છે, હા. જે સૌથી વધારે હોટ ટ્રેડિંગ કે જેને, કારણ કે તમે અમારું નામ જોયું છે 19th ગોટી સોડા, 19th ગોટી સોડા, હા. 19th ગોટી સોડા મીન્સ કે 1990માં આપણે જે ગોટીવાળી ગોલીવાળી સોડા આવતી એ કોન્સેપ્ટને અમે ફરીથી લેવા છે. એટલે તમે દર વખતે કંઈક ને કંઈક નવું જ નીકળશે એમ ને, બરાબર. અત્યારે ઘણો બધો આ કોન્સેપ્ટ છે, ઘણા બધા ગામમાં છે, અવેલેબલ છે, પણ અમે કંઈક એને ડિફરન્ટ રીતે રજૂ કર્યો છે, અલગ જ વસ્તુ નીકાળી, બરાબર. અને બેઝિકલી જે છે અમારો એક હેતુ એવો છે કે એક લોકલ પ્રોડક્ટ, બરાબર, બરાબર. આ લોકલ પ્રોડક્ટ એટલે જે વિદેશી કંપનીઓના કોલ્ડ ડ્રિંક્સ આવે એની સાપેક્ષમાં છે એ આ કોલ્ડ ડ્રિંક્સ મૂકવાનો પડે. અને ગોટી સોડાના કોન્સેપ્ટમાં છે આ કોન્સેપ્ટ ઘણા બધા ગામમાં છે, ઘણી બધી રીતે અલગ અલગ છે એને પ્રેઝન્ટ કરવાનું. પણ આપણે જેટલી ફ્લેવરો લોન્ચ કરીએ છીએ અત્યારે એટલી ફ્લેવરો છે એ કોઈ લોન્ચ નથી કરતું, બરાબર, બરાબર. આખરે તમારો જે કોન્સેપ્ટ છે એવું નથી સર, બરાબર. પણ ગામના ઘણા બધી દુકાનો છે ત્યાં અમે આનું હોલસેલમાં પણ માર્કેટિંગ કરીએ છીએ, એટલે એ લોકો પણ અમારી પાસેથી છે એ ઇન્કમ કરે છે. બરાબર, બહુ ચાલતી વસ્તુ છે એ છે જાંબુ, ગાઢા જાંબુ. આપણે જાંબુ આવે ને સર એની સોડા, બરાબર, પહેલી વખત સાંભળ્યું. પ્લસ સર આ એવી પ્રોડક્ટ છે કે જે અમે ગામમાં નથી આપી શકતા, કારણ કે આ એક વેલિડિટીવાળી પ્રોડક્ટ છે કે આ જ્યારે અમે મેન્યુફેક્ચરિંગ કરીએ ને એને 24 કલાક 48 કલાકમાં વેચાઈ જવી જોઈએ. આ છે સર છાશ સોડા, ઇનબિલ્ટ છાશ સોડા, બરાબર. અને સર આમાં જેટલો ગેસ આવશે ને એક પણ સોડામાં નહીં આવે, નહીં આવે એટલું હાઈ પ્રેશર. લીંબુ સોડા પણ તમે પીતા હશો સર, લીંબુ સોડા જે છે એ લીંબુ સોડા છે એ $10.
₹10 ઓન્લી ફોર 10 રૂપીઝ સર. આ માનવામાં આવતું નથી. આ જે અત્યારે બાટલીઓ તમે રાખી છે ને એ જ એક તો બહુ મોંઘી લાગે છે પ્રાઇસમાં. રિસાયકલિંગ છે સર, તમારે પીને અહીંયા પલટ આપી દેવાનું છે, જેમ કે સપ્તીને કાચની બોટલ આવે ને એ રીતનું આ પ્લાસ્ટિક વર્ઝન છે. બરાબર, હેવી પ્લાસ્ટિક વર્ઝન. તો આ પ્લાસ્ટિક ની જે બધી પણ લાગે એકદમ કાચ ની હો, પણ એકદમ 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 100% જે ફૂડ માં આ એપ્રુવ થયેલું પ્લાસ્ટિક છે, એમાં ફૂડ છે, કોઈ ફૂડિંગ વસ્તુઓ છે, ખાદ્ય વસ્તુઓ રાખીએ કે એમાં નથી ખરાબ થતું એ રીતનું. ઇવન સર આની જે માર્બલ આવે છે ને, આ માર્બલ પણ છે સર કે ફૂડમાં એપ્રુવ થયેલી હોય છે. બરાબર, એટલે કે કોઈ પણ જાતનું કોઈ હાનિકારક કે એવું કંઈ રહેતું નથી. આ અત્યારે અમારી સૌથી પોપ્યુલર સોડા છે ખારી સોડા. ખારી સોડા, હા સર, તમે જો આ સામે મારો મૂળ છે, મારા બે કલા કરેલા સોડા છે ને સર, જો અહીંયા ખોલીએ ત્યારે આટલું ફાઉન્ટેન થાય છે. ઓહો હો, જબરદસ્ત, આટલું આખું અહીં સુધીનું ફાઉન્ટેન થઈ જાય ભાઈ. એવું કરશું આપણે, શું વાત છે ભાઈ, જોઈએ આપણે. જો આ રીતનું છે, આમાં આપણે આ એડ્રેસ તમે મને પાછું જણાવી દો. આપણે આ ટાવર રોડ છે સર. હા, ટાવર રોડ, આપણે આ માંગ રોડ માં પોસ્ટ ઓફિસ ની સામે, એક્ઝેક્ટ આપણે 9-69 ની ત્યાં છે. બરાબર, આ 9-69 છે અને એની બાજુમાં જઈએ આપણે 90 ગોટી સોડા છે મિત્રો. તો અહીંયા હવે સર જો અમારા બીજા પાર્ટનર છે ને, એ તમને ફોડી ને જે છે એ બતાવશે, તમે થોડા દૂર જો. હા હા, તમે છે ને એવું લઈ શકો. બરાબર, ચાલો ભાઈ આ ફાઉન્ટેન જોઈએ. અહીં સુધીનું એવું હતું ભાઈ, જબરદસ્ત. તો સૌથી મોટું ફાઉન્ટેન થાય નું આનું. બરાબર, આ ફાઉન્ટેન એટલું બધી આનું થાય એનું કારણ શું છે? ખારી સોડા છે, ખારી સોડામાં અમે તમામ નેચરલ મસાલાઓ, તમામ નેચરલ ને આ મસાલાનું કોમ્બિનેશન અમે જ કરીએ. બરાબર, એ મસાલા અને સાથે છે જે અમારો ગેસનું પ્રમાણ હોય છે ને એટલું વધારે હોય સર. આ સોડા છે ને પીવાની ખાસિયત છે, એક્ચ્યુઅલમાં જે ઉલટી ને સર સોડા, એ તમે ફોડી ને જો સીધે સીધી મોઢામાં મૂકી દો ને તો એ સોડા તમારે પીવી ન પડે, ઓટોમેટિકલી અંદર ઉતરી જાય. બરાબર, અને ઓટોમેટિકલી અંદર ઉતરી જાય એટલે તમે હેવી ફૂડ છે એ ખાધું હોય. કારણ કે સર અત્યારે હવે સોડા છે ને એટલી બધી નેસેસરી થઈ ગઈ છે. બરાબર, કારણ કે અત્યારનું જે આપણું ફૂડ છે એ ફૂડ એટલું બધું હેવી થઈ ગયું છે. પીઝા, બર્ગર, જે ફૂડિંગ છે એ ફૂડિંગને પચાવવા માટે છે ને અત્યારે આપણે અત્યારે જનરલી થમ્સઅપ ને એવું બધું પીએ છે. બરાબર, પણ એના કરતાં પણ નેચરલ આપણા મસાલા જેમાં દાણા જીરું હોય, જીરું હોય, નમક હોય, આવી બધી આપણી નેચરલ પ્રોડક્ટ છે કે જેને આયુર્વેદિક પ્રોડક્ટ કહેવામાં આવે. આયુર્વેદિક પ્રોડક્ટ સોડા સાથે પીએ છે. નામે આપણે જૂનવાણી જે છે એનું નામ આપણે 1940 સોડા છે. બરાબર, તો 1990 આપણે બહુ આવું બધું થમ્સઅપ ને તો બધા રિચેસ્ટ પર્સનો પીતા છે. ત્યારે શું પીતા તો કે સોડા પી લઈએ ને બહુ જમાઈ ગયું હોય તો બરાબર તો એ પચી જાય. બરાબર, ત્યારે પચાવવા માટે આપણે અત્યારની જનરેશન પચાવવા માટે છે એ થમ્સઅપ પીવે. અત્યારની જનરેશન પીવે છે, ત્યારની જનરેશન આપણા બાપ દાદાઓ હતા ને એ શું પીતા સર, સોડામાં ભરપૂર મીઠું, નમક, સંચર એવું નાખી અને પી લેતા. એ કોન્સેપ્ટ જે છે ને સર આ ગોટીવાળી સોડાનો અમે લઈ ગયા. ગોટીવાળી સોડાનો છે 90s ની જમાનાનો જે સોડા શો હતો. હા, 90s માં જે છે એ સોડા આવતી ગોટીવાળી, અત્યારે કે એટલું મળતું પણ નથી, અત્યારે નથી જોવા જ મળતું નથી. બરાબર, એ કાચનું વર્ઝન હતું ને એને પ્લાસ્ટિક વર્ઝન માં લઈને આવ્યા છે. અને એ પણ આમ વ્યવસ્થિત કે આપણે કોઈ પ્રકારની હાનિકારક છે એવું કંઈ થાય નહીં. કોઈ પણ જે છે અમારી સોડામાં છે એ 0% 0.1% સેક્રિન સાબિત કરતે છે. બરાબર, આ ફૂલી નેચરલી આપણે શુગરમાં જ છે એ બનાવીએ છીએ. શુગરમાં? હા, પ્યોર શુગર. બરાબર બરાબર, એક 0.0% બી આપણે છે ને ત્યાંમાં આનું જે સેક્રિન આવે ને સેક્રિન નથી, જેને સ્વીટનેસ માટે જે નાખવામાં આવે ને સર, પ્યોર શુગરમાં 100% શુગરમાં બધી ફ્લેવરો બનાવી. બરાબર, 100% શુગરમાં જ હોય છે ને બધું. તો અહીંયા મોજીટો સિરપમાં તમને 1, 2, 3, 4 અને 5 વેરાયટી મળે છે. અને આ બધીના નામમાં આપણે જોઈ લઈએ કઈ કઈ છે, તો કે ગ્રીન મિન્ટ મોજીટો છે અહીંયા, અહીંયા રસબેરી ફ્લેવરમાં છે, પીચ ફ્લેવર છે અહીંયા, સાથે બ્લુ કરકાઉ ફ્લેવર છે, અહીંયા છે મિન્ટ મોજીટો. જબરદસ્ત મિલ્ક શેક માટે અહીંયા આટલી બધી અલગ અલગ વેરાયટી છે. તો એમાં પણ જો અહીંયા લીચી છે, લીચી ક્રશ,
એ બધી આવે છે અત્યારે ગરમીના મોસમમાં ભાઈ પીવા માટે આવે છે. લીચી ક્રશ છે, મિક્સ ફ્રૂટ ક્રશ છે, બટરસ્કોચ ક્રશ છે, ઓરેન્જ ક્રશ છે, કસ્ટર્ડ એપલ છે, સ્ટ્રોબેરી છે, ગ્રીન એપલ છે, વેરી 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 છે, અને અહીંયા કીવી ક્રશ છે. તો આપણી પાસે જો અહીંયા અલગ અલગ વેરાયટીની જે સોડા છે, 90s ગોટી સોડા, હવે એમાં જોઈએ આપણે કઈ કઈ. એક ફ્રૂટ બીયર છે, છાસ સોડા છે, અહીંયા જાંબુ છે, અને આપણે અહીંયા લીંબુ. ચલો ભાઈ આપણે એક એક કરીને બધીને ટ્રાય કરીએ અને ટેસ્ટ કરીએ. અંગ્રેજી તો નહીં ભૂલે ભાઈ, જ્યારે પણ આવો ને આનો યુઝ જરૂર કરજો. આ એક આનું મશીન છે અને આપણે અહીંયા રાખશું અને આખી એક બોટલ મળે છે. સોલિડ છે, સારા ટેસ્ટ સાથે સસ્તી વસ્તુ. આપણે છાસ સોડા, છાસ સોડા ટ્રાય કરીએ. જબરદસ્ત છાસ માં એકદમ સુપર રીતે એકદમ મસાલો બસાલો તડકો ભડકો બધી ઓલરેડી આમાં પડેલું છે અને સોલિડ ટેસ્ટ આપે છે ભાઈ બધી આમ, અને બધી પ્રકારે એકદમ જબરદસ્ત છે. આમાં હવે આપણે જોઈએ અહીંયા છે આપણે લીંબુ સોડા, અને અત્યારે ઉનાળાની સીઝનમાં લીંબુ સોડા જરૂરી છે ભાઈ આપણે એનર્જી માટે. આ તો બહુ જબરી નીકળી, ખરેખર એનર્જી ભરેલી છે ભાઈ આ લીંબુ સોડામાં. હવે આપણી પાસે અહીંયા છે જાંબુ ભાઈ. પહોંચાડો, શેર કરો, ફેલાવો બધા. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.